वेलकम वंस अगेन स्टैंडर्ड 12th कॉमर्स फरीथी वी आर बेक विथ अवर विडियो शेड्यूल्स अने लास्ट तमे जे विडियो जोयो ए टेक्स्टबुक नो विडियो हतो। टेक्स्टबुक नी अंदर आपणे बे पोयम कम्प्लीट करी अने फरीथी आपणे कम बेक करीए छीए ग्रामर तरफ बिकॉज ऑफ के एवुं बनी शकशे कदाच आ COVID-19 नी महामारीने कारणे गवर्मेंट कोई एवुं डिसिजन लीए कि आपणी बोर्डनी एग्जामनी अंदर सिलेबसने रिड्यूस करवो छे तो ए कदाच टेक्स्टबुकने रिड्यूस करे एटले के चेप्टर्स घटाड़े। जो कि ए घटाड़े के न घटाड़े आपणे तो कम्प्लीट टेक्स्टबुक पूरी करवी छे पण टेक्स्टबुक घटी शके ग्रामरने कोई दिवस घटाड़ी शकाय नहीं। तो एना माटे थईने हवे आपणे दरेक विडियो ग्रामेटिकली जशुं, टेक्स्टबुकने अत्यारे ध्यान पर नहीं लईए। केम के जो कदाच आपणे हवे एक महीनो पण मळे ने रेग्युलर स्टडीजमां तो पण आपणी टेक्स्टबुक पूरी થઈ જશે અથવા એનાથી ઓછા સમયમાં પણ આરામથી થઈ જશે। કેમ કે તમે જાણો છો આપણે જે 10 યુનિટ છે ટેક્સ્ટબુકના જેમાં પ્રોઝ અને પોયમને ભેગા કરીએ તો ટોટલ 20-25 જેવો આંકડો થાય। આ બધામાંથી આપણે પહેલાં 6 યુનિટ અને લાસ્ટના 9 અને 10 આ યુનિટ પૂરા કરી લીધા છે તો હવે બહુ ઓછું સિલેબસ ટેક્સ્ટબુકના ધ્યાનમાં લઈએ તો આપણી પાસે બાકી રહેતો છે। પણ હા, ગ્રામેટિકલી આપણે ઘણું બધું કવર કરવાનું છે। હજી ઘણા ખરા ટોપિક આપણે ક્લાસરૂમની અંદર પૂરા કરી લીધા છે, ઘણા બધા ટોપિક આપણે વિડીયો લેક્ચરની અંદર પણ કમ્પ્લીટ કરી લીધા છે અને હવે એમાં જ આગળ વધીએ છીએ એક મોટા એવા ટોપિકની સાથે, એવો ટોપિક કે જે તમને બોર્ડ એક્ઝામિનેશનની અંદર 4 માર્ક અપાવશે। હા, અને કમ્પલસરી ટોપિક છે જેને ક્યારેય પણ પેપર સ્ટાઇલમાંથી માઇનસ નહીં કરી શકાય। ઘણા બધા સ્ટુડન્ટ્સના એવા પણ પ્રશ્ન એવો મૂંઝવતા હોય છે કે સર પેપર સ્ટાઇલ બદલાઈ જશે તો, એ કદાચ બદલાઈ પણ જાય કે ન પણ બદલાય, એનાથી આપણને કોઈ ગ્રામરમાં ડિફરન્સ પડશે નહીં। ગ્રામર જે આપણે ભણીએ છીએ ને એ બધું જ ગ્રામર હશે, કદાચ પેપર સ્ટાઇલ ગમે એટલી બદલાવવી પડે ને ગવર્મેન્ટને તો ગ્રામર તો આ જ મૂકવું પડશે। એટલે આપણો એક પણ વિડીયો લેક્ચર એવો નહીં બને કે જેમાં તમને ફાયદો ન મળ્યો હોય। જેમ કે આજે જે ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ એ 4 માર્કનો ટોપિક છે અને એ દરેકની અંદર 10મા ધોરણની અંદર એ પૂછાય છે અને 12મા ધોરણની અંદર એ પૂછાય છે। તો આ વિડીયોને ખાસ ધ્યાનથી જોજો અને જે ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ છીએ એને ધ્યાનથી સાંભળજો અને સાથે સાથે બુકની અંદર નોટ ડાઉન પણ કરતા જજો। કદાચ મને યાદ છે ત્યાં સુધી કદાચ આપણે આ ટોપિકને શરૂ કરી દીધો હતો આપણી બુકની અંદર તો જસ્ટ એમાં ટેલી કરતા જજો જો સ્ટાર્ટ કરી દીધો હોય તો, અને અધૂરો છે આ ટોપિક, પૂરો આપણે કર્યો નથી, આની પ્રેક્ટિસ પણ આપણે વિડીયો લેક્ચરની અંદર કરીશું। ફાઇન, ટોપિકનું નામ છે ઇનડાયરેક્ટ નરેશન, જેને આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પણ કહેતા હોય છે, જેનું એક બીજું પણ નામ છે જેમાં એને રિપોર્ટેડ સ્પીચ કહેવામાં આવે છે। આ 4 માર્કનો પેરેગ્રાફ દર વખતે બોર્ડની અંદર પૂછાય છે। તો આ ઇનડાયરેક્ટ સ્પીચ કે ઇનડાયરેક્ટ નરેશન કે રિપોર્ટેડ સ્પીચ એ 3 અલગ અલગ નામ છે પણ કામ એક જ છે। શું છે તો એનું મિનિંગથી સ્ટાર્ટ કરીએ। ફર્સ્ટ ઓફ ઓલ, ડાયરેક્ટ એટલે શું અને ઇનડાયરેક્ટ એટલે શું? હવે જોજો, અત્યારે જે રીતે આપણે જોડાયેલા છીએ, કનેક્ટ છીએ ને, એને જ એક્ઝામ્પલ તરીકે લઉં કે હું અહીંથી વિડીયો રિલીઝ કરું છું અને તમે લોકો વિડીયોને જોવો છો, ભલે કદાચ 2 કલાક પછી, 5 કલાક પછી કે બીજા દિવસે, પણ જ્યારે તમે વિડીયોને જોવો છો ત્યારે તમે મારી સાથે લાઈવ કમ્યુનિકેશનમાં હો છો, હું જે બોલું છું એ તમે સાંભળો છો, એટલે કે હું બોલનાર છું અને તમે સાંભળનાર છો, બે જ પર્સન અહીંયા જોડાયેલા છે, હું અને તમે, ભલે કદાચ તમારી સાથે 3-4 મિત્રો એક સાથે બેસીને વિડીયો જોતા હોય તોય બનશે આવું જ, હું બોલનાર અને તમે સાંભળનાર। તો આ જે કમ્યુનિકેશન થયું ને આપણી વચ્ચે, આ જે વ્યવહાર થયો આપણી વચ્ચે, વાતચીત જે થઈ, આને કહેવાય ડાયરેક્ટ કમ્યુનિકેશન, એટલે કે ડાયરેક્ટ સ્પીચ। સ્પીચનો મતલબ અહીંયા કોઈ વક્તવ્ય નહીં, સ્પીચનો મતલબ થશે વાક્યનો પ્રકાર, સેન્ટન્સીસ, ડાયરેક્ટ ફોર્મમાં અને ઇનડાયરેક્ટ ફોર્મમાં। તો પહેલાં ડાયરેક્ટને સમજી લઈએ, ક્લાસરૂમની અંદર જ્યારે આપણે લેક્ચર લેતા હોઈએ ત્યારે હું બોલું છું અને તમે લોકો સાંભળો છો, હા એવું બને છે, તમારામાંથી કોઈને પ્રશ્નો થાય તો એ હેન્ડ રેઝ કરશે, સર આનો સમજાણું। હવે જ્યારે એ વ્યક્તિ બોલતો હશે ક્લાસની અંદર ત્યારે એ એક બોલવાવાળો અને બાકીના બધા સાંભળવાવાળા, તો એ ફરીથી એ જ ફોર્મેટ થઈ જશે ડાયરેક્ટ સ્પીચ। તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરો છો, એકબીજા વાતો શેર કરો છો, તમે તમારા મિત્ર સાથે વાત કરો છો, મિત્ર એ તમને વાત કરે છે, તમારી વચ્ચે જે કમ્યુનિકેશન થયું એ થયું ડાયરેક્ટ સ્પીચ। અચ્છા, વોટ્સએપ અત્યારના જે માધ્યમ છે બધા એને ધ્યાનમાં લઈ લઈએ, સોશિયલ મીડિયાને, તો વોટ્સએપમાં તમે અહીંથી મેસેજ કરો છો સામેવાળો વ્યક્તિ કે સામેવાળું ગ્રુપ
એ મેસેજ જ્યારે જોવે છે ત્યારે એના માટે એ ડાયરેક્ટ સ્પીચ છે. ફેસબુકની અંદર તમે કોઈ પોસ્ટ અપલોડ પોસ્ટ મૂકો છો, કોઈ ફોટો અપલોડ કરો છો અને સામેવાળો જોઈને એને લાઈક આપે છે કે કમેન્ટ આપે છે, તો એ ડાયરેક્ટ સ્પીચ. તો ડાયરેક્ટ સ્પીચનો મતલબ થશે જ્યારે બે વ્યક્તિઓ એકબીજા સાથે, બે વ્યક્તિઓ મતલબ સમજાય છે ને, હું અને મારી સામે કદાચ આખું મોટું ઓડિયન્સ હોય તો એ બે જ વ્યક્તિ ગણાશે. શું કામ, કયા રીતે બે વ્યક્તિ, એક બોલનાર ને એક સાંભળનાર, પછી બોલનારનું ગ્રુપ હોય કે સાંભળનારનું ગ્રુપ હોય એને બે જ વ્યક્તિ કાઉન્ટ કરવામાં આવે, સ્પીકર એન્ડ લિસનર, બોલનાર અને સાંભળનાર, રાઈટ. તો આ રીતે જ્યારે ડાયરેક્ટ કમ્યુનિકેશન થતું હોય, પ્રત્યક્ષ જેને ગુજરાતીમાં કહેવાય, પ્રત્યક્ષ વાર્તાલાપ થતો હોય એને કહેવાય ડાયરેક્ટ સ્પીચ. પણ આપણે જે કરવાનું છે ને બોર્ડની અંદર એ છે ઇનડાયરેક્ટ સ્પીચ. એટલે કે ડાયરેક્ટ આપણને આપેલું હશે, સપોઝ કે રાહુલ સેઝ, પછી કોઈ ડાયલોગ આપ્યો હોય, પછી બીજો ડાયલોગ હોય નેક્સ્ટ રોહન સેઝ, એનો ડાયલોગ આપેલો હોય, તો આ પેરેગ્રાફ ફોર્મેટમાં હશે, ડાયરેક્ટ આપેલું હશે. આપણે બનાવવાનું છે એનું ઇનડાયરેક્ટ સ્પીચ. એ કેવી રીતે? તો કે ઇનડાયરેક્ટ સ્પીચ બનાવીએ તો એનું મિનિંગ એવો થશે કે બે વ્યક્તિઓ વચ્ચેની વાત જ્યારે કોઈ ત્રીજા વ્યક્તિને ખબર પડે. સમજો, ગુજરાતીમાં એને એવું કહેવાય કે ચાડી ખાવી, બરાબર ને? બે વ્યક્તિઓ વચ્ચેની વાત ત્રીજા વ્યક્તિઓ સુધી પહોંચે ત્યારે જે ત્રીજા વ્યક્તિ સુધી વાત પહોંચે ને એ બની જશે ઇનડાયરેક્ટ સ્પીચ. શું કામ? ડાયરેક્ટ નથી. ફોર એક્ઝામ્પલ કે આ વિડીયો તમે જોયો, તમને ગમ્યું, તમને એવું થયું કે ના આમાં બહુ ડિટેલમાં સરે સમજાવ્યું છે વિથ એક્ઝામ્પલ્સ. હવે તમે કોઈ એવા વ્યક્તિના વિડીયોની લિંક મોકલો છો જે આપણી સ્કૂલનો નથી, કદાચ તમારો કોઈ મિત્ર છે, એ જ્યારે લિંક ઓપન કરશે ને જ્યારે આ વિડીયો જોશે ને ત્યારે એના માટે થઈ જશે યસ ઇનડાયરેક્ટ સ્પીચ. અથવા તો આપણા વચ્ચે જે વાત થઈ છે તો તમે એવું કહેશો કે ઇરફાન સર બોલતા હતા, ઇરફાન સર કહેતા હતા, તો ઇરફાન સર અને મારો સ્ટુડન્ટ અમે બે વાત કરીએ છીએ તો ત્યાં સુધી ડાયરેક્ટ છે. મારો સ્ટુડન્ટ એના પેરેન્ટ્સને આ વાત કરે છે, જ્યારે વાલીને વાત કરે છે, પપ્પાને કે મમ્મીને કહે છે કે આજે અમને સ્કૂલમાં ઇનડાયરેક્ટ સ્પીચ ભણાવવામાં આવ્યું હતું. કોણે ભણાવ્યું? તો કે ઇરફાન સરે ભણાવ્યું. ઇરફાન સર ઇનડાયરેક્ટ સ્પીચમાં આવું કહેતા હતા. જોજો, હવે તમારા અને તમારા ફાધર વચ્ચે કે મધર વચ્ચે જે વાત થાય છે ને ટોપિકના રિલેટેડ, એ છે ઇનડાયરેક્ટ સ્પીચ. વોટ્સએપમાં તમે મેસેજ કરી દીધો તમારા ફ્રેન્ડને, હવે એ એના ફ્રેન્ડને કહે છે કે મને ભાઈ પેલા વ્યક્તિનો આવો મેસેજ આવ્યો હતો, એ આવું કહેતો હતો. તો એ બંને લોકો વચ્ચે જે વાત થાય, એટલે કે ત્રીજા વ્યક્તિ સુધી જે વાત પહોંચી, એ ભાઈની ઇનડાયરેક્ટ સ્પીચ. જેમ મેં સિમ્પલ શબ્દોમાં કીધું કે ગુજરાતીમાં ચાળી ખાવી, બે વ્યક્તિની વાત ત્રીજા વ્યક્તિને કરવી, પછી હું કરું તોય ભલે ને તમે કરો તોય ભલે, એ બનશે ઇનડાયરેક્ટ સ્પીચ, જેનું બીજું નામ ઇનડાયરેક્ટ નરેશન અને ત્રીજું નામ છે રિપોર્ટેડ સ્પીચ. તો મિનિંગ ક્લિયર? ડાયરેક્ટ સ્પીચ મતલબ ફેસ ટુ ફેસ, સીધી રીતે યાદ રાખવું હોય ટૂંકા શબ્દોમાં તો ફેસ ટુ ફેસ, લાઈવ. અને ઇનડાયરેક્ટ મતલબ ટેલિકાસ્ટ, જેમ લાઈવ ક્રિકેટ મેચ હોય એને ટેલિકાસ્ટ હોય, બરાબર ને? લાઈવ જોવાવાળા વ્યક્તિ હોય અને પછીથી એનું પ્રસારણ જોતા હોય તો એને ઇનડાયરેક્ટ થઈ ગયું કહેવાય. આવી રીતે વાક્યને આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટમાં બદલાવાના હોય છે. ફરીથી યાદ કરાવી દઉં, 4 માર્કનો ટોપિક, પેરેગ્રાફ ફોર્મેટમાં જ પૂછાશે, વાક્યમાં આપણને નહીં પૂછાય. ડાયરેક્ટ વાક્ય આપેલા હશે અને આપણે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાના છે. તો હવે આપણે શીખવાનું છે ખાસ એ બાબત કે વોટ ઇઝ ધ ફોર્મેટ ઓફ ઇનડાયરેક્ટ સ્પીચ એન્ડ હાઉ વી કેન કન્વર્ટ ડાયરેક્ટ ઇન્ટુ ઇનડાયરેક્ટ. કેવી રીતે આપણે ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીશું, તો એના માટે ખાસ સહેલામાં સહેલી રીતે ઇઝીએસ્ટ વેથી આપણે આગળ વધીશું. હા, પણ એના ફોર્મેટને આપણે ક્યાંય અવગણશું નહીં. એની અંદર જે નેસેસરી વસ્તુઓ, જરૂરી વસ્તુઓ છે એ બધી જ આપણે ધ્યાન પર લેશું. ફાઇન, તો પહેલી વસ્તુ એ કહી દઉં કે ધેર આર 3 golden rules ટુ મેક ઇનડાયરેક્ટ નરેશન. ફરીથી, ધેર આર 3 golden rules, 3 જ સોનેરી નિયમો છે, જો એ યાદ રહી જાય ને તો ઇનડાયરેક્ટ સ્પીચનું 50% કામ પૂરું. હા, બાકીના 50% માટે આપણી પાસે માસ્ટર ટેબલ તૈયાર છે. તો 50% કામ પેલા સમજીએ કે 3 golden rules કયા છે એને જોઈએ, જેમાં આજે હું તમને ફર્સ્ટ રૂલ ઉપર લઈ જાઉં છું. 3 golden rules ટુ મેક ઇનડાયરેક્ટ સ્પીચ નો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો ગોલ્ડન રૂલ કયો? તો કે પહેલો ગુજરાતીમાં સમજાવું, સાવ સિમ્પલ, એક જ લાઈનમાં, તમે વિડીયો જોતા હો ત્યારે જ બુકમાં નોટ ડાઉન કરી શકો, કે કોઈ પણ વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં કોઈ પણ વાક્ય હશે એ ઇનડાયરેક્ટ કરવા જશું ને ત્યારે એ ભૂતકાળ થઈ જશે. આ સિમ્પલ અને ફર્સ્ટ ગોલ્ડન રૂલ છે. કોઈ પણ વાક્ય
ડાયરેક્ટ સ્પીચનું લખતા હોય એના માટે હું ધીમેથી અને ફરીથી રિપીટ કરું છું, ડાયરેક્ટ સ્પીચનું કોઈ પણ વાક્ય જ્યારે ઇનડાયરેક્ટ કન્વર્ટ થાય ત્યારે એ ભૂતકાળ બની જશે. સમજાય છે? દરેક વાક્ય કેવું બની જશે? ભૂતકાળ. હવે તમને એમ થાય સર દરેક વાક્ય ભૂતકાળ બની જાય? યસ. એટલે કે એમિઝાર હોય તો વોઝ વેર થઈ જાય. સર કેન અથવા મે હોય તો એ કેનનું કુડ અને મેનું માઇટ થઈ જાય. સર ગો કે ગોઝ ક્રિયાપદ આપ્યું હોય તો એ વેન્ટ થઈ જાય. સર ટેક કે ટેક્સ આપેલું હોય, જો એસ ઈએસ વાળા પણ હું બોલું છું એક્ઝામ્પલમાં, ટેક કે ટેક્સ આપેલું હોય તો એ ટુક થઈ જાય. સર હેવ હેઝ આપ્યા હોય તો એ હેડ થઈ જાય. સર ડુ ડઝ આપ્યા હોય તો ડુ નોટ ડઝ નોટ આપ્યા હોય તો એ ડીડ થઈ જાય, ડીડ નોટ થઈ જાય. અચ્છા આ બધા એવા શબ્દો હું બોલ્યો કે જેનું ભૂતકાળ થઈ જાય છે. હવે પ્રશ્નો આપણને અહીંયા એ થાય, ખાસ ધ્યાન આના ઉપર રાખવાનું છે, કે પ્રશ્ન એ થાય સર કે અમુક વાક્ય કે અમુક શબ્દો એવા છે કે જે ઓલરેડી ભૂતકાળ જ છે તો એનું શું કરવું? હવે જે લોકોને ટેન્સ મેં ભણાવ્યા છે ક્લાસમાં અને જેને યાદ છે નંબર લાઇન સંખ્યા રેખા કાળની ખબર છે, વચ્ચે એક્ઝેટ ઝીરો, જમણી બાજુ બધું પ્લસ પ્લસ એટલે કે ફ્યુચર ટેન્સ અને ડાબી બાજુ બધું માઇનસ માઇનસ એટલે વીતી ગયેલું એટલે કે ભૂતકાળ પાસ્ટ ટેન્સ, એ લોકોને ખબર છે કે ભૂતકાળથી આમ આગળ જવાય છે. એટલે કે તમારા લોકોનું 8મું ધોરણ ભૂતકાળ છે તમારા માટે, તમારા લોકોનું પ્રાઇમરી પ્લે હાઉસ નર્સરી અથવા એલકેજી એચકેજી એ પણ ભૂતકાળ જ છે. પણ હવે આ બે વચ્ચેનો ડિફરન્સ જોવો હોય ને તો આમ જોઈ શકાય કે 8મું ધોરણ આપણા માટે ભૂતકાળ છે, ત્યાંથી હજી પાછળ જઈએ પ્લે હાઉસ બાજુ તો એ બની જશે ભૂતકાળનોય ભૂતકાળ, ગુજરાતીમાં યાદ રાખવા માટે ભૂતકાળનોય ભૂતકાળ, જેને ગ્રામેટિકલી કહેવાય પૂર્ણ ભૂતકાળ એટલે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. તો બસ સોલ્વ. જો વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં ભૂતકાળનું આપેલું હોય તો એને પૂર્ણ ભૂતકાળ બનાવવો, એટલે કે ખાસ હું હવે બોલું એને નોટ ડાઉન કરજો, વોઝ વેર આપ્યા હોય તો બનશે હેડ બીન, વોઝ વેર આપ્યા હોય તો બનશે હેડ બીન. કોની અંદર? ઇનડાયરેક્ટ સ્પીચમાં વોઝ વેરનું બની જશે હેડ બીન. અને હેડ આપેલો હોય તો હેડનો હેડ જ રહેશે કેમ કે એના પછી કોઈ રૂપ એનું આવતું નથી. પણ હા વેન્ટ આપેલું હોય ક્રિયાપદ, જેમ હું થોડી વાર પહેલાં બોલ્યો ગો ગોઝનું વેન્ટ, તો વેન્ટ જ આપેલો હોય તો વેન્ટ આપેલો હોય તો થઈ જશે હેડ ગોન. કેવી રીતે? મેં કીધું ભૂતકાળનો ભૂતકાળ એટલે પૂર્ણ ભૂતકાળ. વેન્ટનું હેડ ગોન, ટૂંકનું હેડ ટેકન, કમ કેમ આપેલું હોય તો હેડ કમ, રિસીવડ આપેલું હોય તો હેડ રિસીવડ. સમજાય છે? તો દરેક વાક્ય ભૂતકાળ થઈ જશે, નિયમ સમજાય? આની સાથે એક વસ્તુ બીજી માસ્ટર એ પણ કહી દઉં, આ તો સમજાઈ ગયું ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ બનાવવો, વોઝવેરનું હેડ બીના ખાસ યાદ રાખવું નોટ ડાઉન કરવું. અને જો સેલ વિલ આપેલા હોય તો? સર સેલ વિલ જો આપેલા હોય તો એ તો ફ્યુચર ટેન્સ થયો, હવે એનો કેવી રીતે ભૂતકાળ બનાવવો? તો એના માટે હું તમને બ્રહ્માસ્ત્ર આપી દઉં. સેલ વિલ આપેલા હોય ને ત્યારે એનું ઇનડાયરેક્ટ સ્પીચ બનાવવું હોય ત્યારે એ બંનેનું એક જ શબ્દ બની જશે એન્ડ ધેટ ઇઝ વુડ, WOULD. શેલનું પણ વુડ, વિલનું પણ વુડ. તમારે નોટ ડાઉન આમ કરવાનું, એક બાજુ ડાયરેક્ટ સ્પીચમાં લખવાનું સેલ વિલ અને એક બાજુ લખવાનું વુડ. હજી જો તમને આ વાત ન સમજાતી હોય, આ જે ડિટેલ્સ ન સમજાતી હોય, તો હવે હું તમને એને બુકના માધ્યમથી સમજાવું, તમને બોક્સ બતાવી દઉં કે જેની અંદર એક બાજુ ડાયરેક્ટના શબ્દો આપેલા હોય ને એક બાજુ એને ઇનડાયરેક્ટ કેવી રીતે બનાવવા એ સમજાવી દઉં. પણ ટૂંકમાં તમારે યાદ પેલો નિયમ આ જ રાખવાનો છે કે કોઈ પણ વાક્ય ડાયરેક્ટ સ્પીચનું કોઈ પણ વાક્ય ઇનડાયરેક્ટ બને ત્યારે એ ભૂતકાળ બની જશે. ફાઇન. તો આજના વિડીયોમાં બુકના માધ્યમથી હું આપને થોડી વારમાં બતાવી દઉં કેવી રીતે ટેન્સ કન્વર્ટ થાય છે, પણ એક જ રૂલ લેશું આની અંદર, કેમ કે સ્ટેપ બાય સ્ટેપ આપણે બધું જ ભેગું નથી કરી દેવું માઇન્ડની અંદર, એક્ટિવ પેસિવ પણ ભણ્યા છીએ તો એ જ વસ્તુ અહીંયા એની ઇફેક્ટ અહીંયા ન આવે એના માટે થઈને બધું ભેગું નહીં કરીએ. પહેલો સ્ટેપ, પહેલો રૂલ યાદ રહી જવો જોઈએ. નેક્સ્ટ વિડીયોની અંદર બાકીના બે રૂલ કમ્પ્લીટ કરીશું અને માસ્ટર ટેબલ બાજુ આગળ વધીશું. ઇનડાયરેક્ટ સ્પીચને આપણે કમ્પ્લીટલી તૈયાર કરવાનું છે વિથ પ્રેક્ટિસ. આના હોમવર્ક જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે હું તમને પેરેગ્રાફ આપતો જઈશ ને, તમારે આપણું જે વોટ્સએપ ગ્રુપ છે એની અંદર ફોટો પાડી હોમવર્ક પૂરું કર્યાનું ફોટો પાડીને પણ મૂકવાનું રહેશે. ફાઇન. તો જોઈ લઈએ બુકના માધ્યમથી ઇનડાયરેક્ટ સ્પીચનો પહેલા રૂલને, એનું મિનિંગ વ્યાખ્યા જે હું બોલ્યો એને તો આપણે ડિસ્કસ કરી જ લીધી છે, ખાસ કરીને જે હું રૂલ મેં તમને સમજાવ્યો એ ફરીથી બુકના માધ્યમથી સમજાવી દઉં, એટલે જેને નોટ ડાઉન કરવાનું હજી પણ બાકી હોય
એ આરામથી નોટ ડાઉન કરી લઈએ અને સાથે સાથે આગળના ટોપિકની પ્રેક્ટિસ કન્ટિન્યુ રાખજો જ્યાં સુધી એનો કન્સેપ્ટ ક્લિયર ન થઈ જાય. એક વખત ઇન્ડાયરેક્ટનો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે પછીથી એનો પેરેગ્રાફ ફોર્મેટ સ્ટાર્ટ કરી દેશું. ફાઇન, તો લેટ સ્ટાર્ટ. સો ગોલ્ડન રૂલ આપણે જે સ્ટાર્ટ કર્યો, ફર્સ્ટ કોઈ પણ વાક્ય ભૂતકાળ થઈ જશે, રાઈટ? જો અહીંયા મેં લખેલું જ છે એ તમારે નોટ ડાઉન કરવું હોય તો, કે કોઈ પણ વાક્ય જે છે એ ભૂતકાળ થઈ જશે, રાઈટ? હવે એને ડિટેલમાં જોઈએ આ રીતે કે આ બાજુ બધા ડાયરેક્ટ વર્ડ છે, ડાયરેક્ટ સ્પીચ છે, અને આ બાજુ બધા એના ઇનડાયરેક્ટ છે. તો જેવી રીતે મેં તમને વિડીયોની અંદર આગળ સમજાવ્યું એ પ્રમાણે કે એમિઝાર એટલે કે ચાલુ વર્તમાન કાળ જ્યારે હશે એમિઝાર, પછી આઈએનજી વાળું રૂપ હશે એ થઈ જશે વોઝ વેર. હા, આઈએનજી વાળું રૂપ એઝ ઇટ ઇઝ રહેશે, મતલબ ક્રિયાપદમાં અહીંયા કોઈ ફેરફાર આવતો નથી. માત્ર ને માત્ર કોણ બદલે છે? સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ. એમિઝાર તમે વાક્યમાં જોવો તો એ વોઝ વેર થઈ જાય. એક્ઝામ્પલ તરીકે એક વાક્ય બોલું છું કે રીના ઇઝ ડ્રાઇવિંગ હર કાર. હવે ખાસ ધ્યાન રાખજો ઇઝ અને ડ્રાઇવિંગ ઉપર, બરાબર? ઇઝ આવ્યું છે તો એનું ઇનડાયરેક્ટ બનાવશો ત્યારે આવું થઈ જશે કે રીના વોઝ ડ્રાઇવિંગ. સમજાય છે? રીના વોઝ ડ્રાઇવિંગ. ઇઝનું શું થઈ ગયું? વોઝ. બાકી ડ્રાઇવિંગ તો આઈએનજી એમ નમ રહેશે, એમાં કોઈ ફેરફાર આવતો નથી. એવી જ રીતે હેવ હેઝ બની જશે હેડ. હેવ હેઝની પાછળ વી થ્રી હશે તો હેડની પાછળ પણ વી થ્રી, એમાં પણ કોઈ ફેરફાર આવશે નહીં. કેન અને મે, કેન અથવા તો મે. હવે કેન આપ્યું હોય તો કુડ થઈ જાય, મે આપ્યું હોય તો માઇટ થઈ જશે, રાઈટ? ડુ ડઝ. અહીંયા ખાસ એક નોટ યાદ રાખજો કે ડુ નોટ અને ડઝ નોટ હોય તો જ એને ડીડ નોટ કરવું, અધરવાઇઝ નહીં. ડુ ડઝ પ્રશ્નાર્થ તરીકે આવતું હોય તો એ નીકળી જશે સાવ, એ આગળ ઉપર આપણે જોશું ફોર્મેટમાં. ડુ ડઝ નોટની સાથે આપેલું હોય, નેગેટિવ આપેલું હોય ત્યારે ડીડ તરીકે એનો ઉપયોગ કરવો. ગો કે ગોઝ ક્રિયાપદનું મૂળરૂપ, આ તો એક એક્ઝામ્પલ છે. પછી પ્લે પ્લેઝ હોઈ શકે, ટેક ટેક્સ હોઈ શકે, મતલબ એસ એસ વાળું હોય કે વી વન હોય, એ બની જશે વી ટુ એટલે કે ભૂતકાળ, વેન્ટ. રેડી? સ્ટાર જે છે હવે ખાસ એને ધ્યાનમાં લેવાના છે અને આને તમારે નોટ ડાઉન કરવાના છે. આ રીતે સેલ આપ્યું હોય કે વિલ, મતલબ સાદો ભવિષ્યકાળ, તો એ બંનેનું ઇનડાયરેક્ટ સ્પીચ થઈ જશે વુડ. શુડ નહીં, ખાસ યાદ રાખજો. ઘણીવાર વિદ્યાર્થીઓ આમાં બહુ ભૂલ કરતા હોય છે, સેલનું શૂટ કરી નાખે. નહીં, સેલ કે વિલ બે એક જ છે તો એનો જવાબ પણ એક જ આવે, વુડ. એવી રીતે વોઝ અથવા વેર, જો વોઝ હોય એક વચનમાં કે વેર હોય, ભૂતકાળ જ આપેલો હોય ડાયરેક્ટ સ્પીચમાં, એટલે કે એક્ઝામ્પલ જે ઓલું રીનાવાળું હતું એ ફરીથી રિપીટ કરું. વાક્ય જો આમ હોત, રીના વોઝ ડ્રાઇવિંગ હર કાર, તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ બને તો રીના હેડ બીન ડ્રાઇવિંગ હર કાર. જોયું, આઈએનજી પાછળ અહીંયા પણ કોમન રહેશે, અહીંયા પણ કોમન, મેં લખ્યું જ નથી, કોમન છે એટલે હું લખતો નથી. વોઝવેરની પાછળ આઈએનજી તો હેડબિનની પાછળ પણ આઈએનજી. તમારે માત્ર ને માત્ર આટલું યાદ રાખવાનું છે કે વોઝવેર આપેલું હોય તો બની જશે હેડ બીન. હવે એક એવી ઓક્ઝિલરી મેં લીધી છે જેમાં સ્ટાર નથી, ખાસ જસ્ટ એમનેમ યાદ રાખવા માટે. મસ્ટ કે શુડ કે વુડ કે કુડ, કોઈ પણ મોડલ ઓક્ઝિલરી બાકીની જે છે એ એમનેમ રહેશે નીલ, મતલબ એઝ ઇટ ઇઝ. મસ્ટનું મસ્ટ, શુડનું શુડ, એમાં કોઈ ફેરફાર આવતો નથી. મોડલ ઓક્ઝિલરી માત્ર ને માત્ર બે જ બદલે છે. કઈ બે બદલે છે? કેન મે, કેનનું કુડ, મેનું માઇટ. બાકીની બધી જ મોડલ ઓક્ઝિલરી એઝ ઇટ ઇઝ રહેશે વિધાઉટ એની ચેન્જ. લાસ્ટ જે સ્ટાર છે તમારે યાદ રાખવાનું છે, વેન્ટ એટલે કે ભૂતકાળ જ આપેલો હોય ક્રિયાપદનો ત્યારે બની જાય છે હેડ ગોન એટલે કે પૂર્ણ ભૂતકાળ. પછી અહીંયા ટૂક આપ્યું હોય તો હેડ ટેકન, અહીંયા કેમ આપેલું હોય તો હેડ કમ, અહીંયા રિસીવ્ડ આપેલું હોય તો હેડ રિસીવ્ડ, અહીંયા અચીવ્ડ આપેલું હોય તો હેડ અચીવ્ડ, અહીંયા કોઈ પણ ક્રિયાપદ ભૂતકાળ આપ્યો હોય તો એને હેડ પ્લસ વી થ્રી લગાડવું. તો તમારી યાદ માત્ર આમાં થ્રી સ્ટાર્સને જ રાખવાના છે આખા ટેબલની અંદરથી, કે સેલવેલનું વુડ, વોઝવેરનું હેડ બીન અને વેન્ટનું હેડ ગોન, રાઈટ? તો આ જ છે આપણો ફર્સ્ટ ગોલ્ડન રૂલ જેનું નામ છે કોઈ પણ વાક્ય ભૂતકાળ થઈ જશે. તો અહીંયા આપણે આ જ નિયમ યાદ રાખવાનો છે કે કોઈ પણ વાક્યનો ભૂતકાળ બની જશે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આગળ વધીશું ઇનડાયરેક્ટ સ્પીચના ટોપિકની અંદર જ. સાથે સાથે તમને એક વસ્તુ યાદ કરાવી દઉં કે તમારે આ બધા જ ફોર્મેટને તમારી બુકમાં લખી લેવાના છે, પાકા પણ કરતું જવાનું છે. જો ત્રણ ગોલ્ડન રૂલ છે યાદ રહી ગયા એક વખત, તો 50% કામ પૂરું થઈ ગયું. બાકીનું જે 50% કામ છે ને એ આપણે માસ્ટર ટેબલથી મદદથી જોશું.
ફાઇન, તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ઇન્ડાયરેક્ટની અંદર આગળ વધીશું. ટિલ ધેન સ્ટે એટ હોમ, સ્ટે સેફ, ગુડ બાય.